નમસ્કાર મિત્રો, ડિજિટલ ટેક ટેકનિકલ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પહેલા બેલ આઇકનને દબાવો, જેથી હું નવો વિડીયો અપલોડ કરું તો જે નોટિફિકેશન છે તમને તમારા મોબાઈલ પર મળી જાય. મિત્રો, વિડીયો સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો પ્લીઝ મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. મિત્રો, આજનો મારો વિડીયોનો વિષય છે કે તમે કોઈ પણ વિઝિટિંગ કાર્ડ છે તે તમારા મોબાઈલમાં કઈ રીતે બનાવી શકો અને તેની પ્રિન્ટ કઈ રીતે લઈ શકો, તો તે વિષય પર છે. મિત્રો, તમારે શાળાનું બનાવવું હોય, તમારે પોતાનું પર્સનલ બનાવવું હોય, અથવા તમારે કોઈ બિઝનેસ હોય તો તમારે કોઈ બિઝનેસનું વિઝિટિંગ કાર્ડ બનાવવું હોય તો તે તમારા મોબાઈલમાં કઈ રીતે ડિઝાઇન કરો શકો, તે વિષય પર મિત્રો મારો આજનો વિડીયો છે. તો ચાલો મિત્રો વિડીયો જોઈએ. વિઝિટિંગ કાર્ડ જો તમારે બનાવવું હોય, તમારી શાળાનું બનાવવું હોય, અથવા તમારું પોતાનું પર્સનલ બનાવવું હોય, અથવા તમારું કોઈ પણ ઇવેન્ટ હોય તમારે તેનું વિઝિટિંગ કાર્ડ બનાવવું હોય, તો પહેલાં તો એક એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી પડશે. પ્લે સ્ટોરમાં જવાનું છે, અહીં લખવાનું છે બિઝનેસ બિઝનેસ કાર્ડ મેકર, બરાબર, એવું તમારે લખવાનું છે. અહીંયા તમારે બહુ બધી એપ્લિકેશન આવશે મિત્રો, તો અહીંયા તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, તો તેનું નામ છે વિઝિટિંગ કાર્ડ મેકર વિથ ફોટો, બરાબર. આ એપ્લિકેશન છે તમારે ડાઉનલોડ કરવાની છે. મિત્રો, મેં અહીંયા આ એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી લીધી છે, તો આને હવે ઓપન કરીશ. મિત્રો, આમાં તમારો ફોટો પણ એડ કરી શકો છો, બરાબર. કોઈ પણ છે બીજું વસ્તુ તમારે એડ કરવું હોય તે પણ તમે એડ કરી શકો છો. અહીંયા ક્રિએટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો, આ વચ્ચે એડ આવશે, હવે આ રીતનો એનો છે લુક જોવા મળશે. અહીંયા ક્રિએટ ન્યૂ છે, આ બધા બીજા ટેમ્પલેટ્સ આપવામાં આવેલા છે. મિત્રો, આ રીતે તમે તમારું અથવા તમારી શાળાનું વિઝિટિંગ કાર્ડ છે તે બનાવી શકો છો. અહીંયાથી ક્રિએટ ન્યૂ પર હું ક્લિક કરીશ. અહીંયા ફર્સ્ટ છે બેક સાઇડ પણ છે, આની બેકગ્રાઉન્ડ છે, ટેક્સ્ટ છે, આઇકોન છે, લોગો પણ તમે લઈ શકો છો. મિત્રો, હું અહીંયા બેકગ્રાઉન્ડ પર ક્લિક કરીશ. મારે જેવું પણ બિઝનેસ કાર્ડ બનાવવું હોય તે હું અહીંયા બેકગ્રાઉન્ડ લઈ લઈશ. મિત્રો, આ રીતનું મેં એક બેકગ્રાઉન્ડ લીધું છે. આનો મિત્રો આપણે કલર પણ છે ચેન્જ કરી શકીએ છીએ. મિત્રો, અહીંયા મારે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું છે તો હું ચેન્જ કરી લઈશ. મિત્રો, આ રીતના મેં બેકગ્રાઉન્ડ લઈ લીધું છે. હવે મિત્રો, કલર મારે ચેન્જ નથી કરવો. અહીંયા મારે અહીંયા ટેક્સ્ટમાં લખવું છે, તો અહીંયા મારી શાળાનું મારે બનાવવું છે વિઝિટિંગ કાર્ડ, તો અહીંયા હું શાળાનું નામ લખીશ. મિત્રો, આ શાળાનું નામ લખ્યું છે. અહીંયા મિત્રો હું એને જ્યાં મારે ગોઠવવું હોય ત્યાં મિત્રો હું ગોઠવી દઈશ. અહીંયાથી હું ફોન્ટ છે તે નાના મોટા કરીશ અને સ્ટાઇલ છે તે હું અહીંયાથી ચેન્જ કરીશ. મિત્રો, આ સાઇઝ છે બરાબર, આ એની સ્ટાઇલ છે તે પણ મેં અહીંયા એ કરી દીધી છે. હવે બીજું અહીંયા છે, અહીંયા તાલુકો લખવાનો છે. મિત્રો, આને કાઢીને હું અહીંયા તાલુકો લખું છું. તાલુકો ડિસ્ટ્રિક્ટ લખી દઉં છું, બરાબર. આ રીતના મેં મિત્રો અહીંયા જે તાલુકો છે અને જે જિલ્લો છે તે અહીંયા લખી દીધા છે. મિત્રો, પહેલી ફર્સ્ટ ટેક્સ હતી તે ભૂસાઈ ગયેલી છે, એટલે વાંધો નહીં, અત્યારે બીજી લઈ લઈશું આપણે. મિત્રો, સ્કૂલનું આવી ગયું. મિત્રો, એક સ્કૂલનું અલગથી ઉપર છે અને હું લઈ લઉં છું. એમાં મિત્રો એનો જે કલર છે તે પણ હું ચેન્જ કરી લઉં છું. મિત્રો, આમાં હવે તમારે કોઈ પણ વસ્તુ બીજું એડ કરવું હોય, જો શાળાનો ફોટો એડ કરવો હોય તે પણ તમે અહીંયા કરી શકો છો. મિત્રો, અહીંયા બધા જ ઓપ્શન આવશે, કોઈ પણ ઓપ્શન એવું નથી કે જે નહીં આવે. અપલોડ પિક્ચરનું ઓપ્શન પણ છે, તમે બીજો કોઈ છે પિક્ચર એડ કરવો હશે તો પણ તમે કરી શકશો. આનું થઈ જાય એટલે અહીંયા અપલોડ પિક્ચરનું ઓપ્શન છે તે પણ તમે અહીંયાથી કરી શકો છો. અંદર લોગો કોઈ ઉમેરવો હોય તો અહીંયાથી હું લોગો એક એડ કરું છું.
મિત્રો આ લોગો છે તે મારે અહીંયા ઉમેરવો છે, તો અહીંયા મેં ઉમેરી દીધો છે. આ રીતે લોગો પણ એડ કરી શકાય. પછી અહીંયા ડાયસ કોડ લખવું હોય તો તમારે અહીંયા સ્કૂલ કોડ, બરાબર, તમારો જે હોય બરાબર આ રીતે તમારો જે હોય તે તમારો સ્કૂલ કોડ છે તે પણ તમે એડ કરી શકો છો. અને નાનું મોટું પણ મિત્રો કરી શકાય છે. મિત્રો આ રીતે છે તમે તમારી શાળાનું અથવા તમારું પર્સનલ અથવા તમારો કોઈ બીજો બિઝનેસ હોય તો તેનું તમે વિઝિટિંગ કાર્ડ આનું બનાવી અને સીધી આની પ્રિન્ટ એ તમારા ફોટો પેપરમાં લઈ શકો છો. મિત્રો મારો આ વિડીયો ગમે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો. થેન્ક યુ મિત્રો.